જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. મિત્રો, આવા એક તેજસ્વી તોખાર યુવાનને તાળીઓના ગડગડાટ સાથે એમની પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા વિનંતી કરું છું. જય વસાવડા. જેમના હૈયામાં વસેલા રામને કારણે એમના દર્શન કે શ્રવણ માત્રથી આપણા સૌના આત્માને આરામ થઈ જાય એવા મોરારી બાપુ. હમણાં જ વાતથી હું તો ખાલી રંગીન શર્ટ પહેરી શકું, પણ જે રંગીન મિજાજ પહેરી શકે એવા મુકુંદભાઈ, ગુજરાતી કવિતા અને ગુજરાતી કાર્યક્રમના સંચાલનમાં કશું જ રેખાંકિત કરવાનું હોય લાલ પેન લઈને તો એક જ નામ અંકિત થયા કરે અને મુદ્રિત થયા કરે આપણા સૌના હૃદય ઉપર, એવા કવિ મિત્ર અંકિત ત્રિવેદી, જેમના આંગણી આપણે સૌ મોકલા મને બેઠા છીએ અને આ થોડા રસ્તાઓ છે હસતા હસતા કાપવાના છીએ એવા ગિરીશભાઈ. અને હાસ્યને આમ તો ચહેરા ઉપરથી અક્ષરોમાં ઉતારવું બહુ અઘરું છે, પણ એવા પુસ્તકો નિયમિતપણે છાપવાના પ્રયત્ન અમારા મનુભાઈ કરતા જ રહે છે, બાળ વાર્તાઓના હોય કે ફિટનેસના હોય. અને આપ સૌ હસતા રમતા મિત્ર, આમ તો સાઈ મકરંદને યાદ કર્યા ને અંકિત, એટલે મને એક પંક્તિ યાદ આવી. અહીં મંચ ઉપર જેટલા બેઠા છે તમામને લાગુ પડે એમ છે, એટલા મુકુંદભાઈ ને નહીં, પૂછ્યું બાપુને લાગુ પડે એમ છે, અમારા બધા જે મિત્રો છે વડીલો છે બધાને લાગુ પડે એમ છે. મકરંદભાઈ ની એક અદભુત કવિતા છે, કોઈ તારું વાટશે કોઈ તળિયા ચાટશે, તું તમાના લેશ કર બસ ખેલ તો જા ટેસ કર. અને જેટલા આપણે જીવીએ છીએ જો આ ટેસ ન કરી શકીએ અને આ વાટવામાં ને ચાટવામાં ને એ બધામાં વચ્ચે 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 વ્યસ્ત રહેતા રહીએ તો સૌથી પહેલો ભોગ આ ટેસ્ટનો લેવાતો હોય છે. અને આ કેસુડાના પર્વમાં આપણે ટેસડા કરવા માટે હું કાઠિયાવાડીમાં કહું તો ભેગા થયા છે. કેસુડા તો આવી ગયા સવારે, પલાશ તો આપણે જીવનમાં આવી ગયું, હવે આજે આપણે ટેસડો કરવાનો છે. આપણી ભાષાના બહુ ધુરંધર કહી શકાય એવા, મને હસવું આવે છે એને બદલે મને જ્યોતિન્દ્ર આવે છે એવું વિશેષણ આપી શકાય એવા સમર્થ હાસ્ય લેખક જ્યોતિન્દ્ર દવે. તબિયત એમની બહુ કાચી છે બચપણથી જેવા. જ્યોતિન્દ્રભાઈ એકવાર એવું લખેલું કે હું ખીટીએ લટકાવેલો કોટ પહેરું ને તો મારું અસ્તિત્વ છે ખાટલામાં એવું દેખાય કોઈ મળવા આવે. આવી ઉંમરે એમણે તબિયત કંઈ ખરાબ થઈ અને કોઈ તહેવારનો દિવસ હતો, ખાસી ઉંમર એમની થઈ ચૂકેલી, ડૉક્ટર એમને જોવા માટે આવ્યા. જ્યોતિન્દ્રભાઈને તપાસીને ડૉક્ટર એમ કહ્યું કે કંઈ વાંધો નહીં, થોડું તો આવું બધું થયા રાખે, આ ઉંમર એમ કે આવી તબિયત છે ને સારી કહેવાય, હજી તમે પથારી વર્ષ નથી થયા, તમારી ઉંમર ભલે વધારી થઈ એટલે બહુ ચિંતા ન કરતા. ડૉક્ટર નીકળતા હતા એટલે જ્યોતિન્દ્રભાઈ એમને કહ્યું કે એમ તો સાહેબ આ તબિયતે આ ઉંમર પણ ઘણી સારી કહેવાય, મારી તો બચપણથી આવી જ તબિયત છે તો આટલી ઉંમર થશે મને ખબર જ નહીં. મિત્રો, આપણે બધા મુકુંદભાઈને જોઈએ ત્યારે સૌથી પહેલી પ્રેરણા તો આપણે એ લેવાની છે. આમ પેલા હોતે નામના એક લાફિંગ બુદ્ધા છે, જેમનું ઘણી બધી જગ્યાએ વાસ્તુશાસ્ત્રમાં જે લોકો માનતા હશે એમ, અને આમ ન માનતા હોય તો બાળકોને પણ ગમી જાય એવું એમનું ચિત્ર હોય છે, એમનું શિલ્પ હોય છે. એ એક ઝેન સંત છે, એમનું નામ હોતે છે, લાફિંગ બુદ્ધા. હું જેટલી વાર મુકુંદભાઈને જોઉં ને મને સંત હોતે યાદ આવે, તે અમારા લાફિંગ બુદ્ધા છે. આમ એમનું વ્યક્તિત્વ એટલું નિર્મળ, એટલું સરળ. મારા આમ લાગણીના સંબંધોએ કેટલાક મિત્રો આવેલા અને ધૂળેટીના કાર્યક્રમને કારણે અમારા બધા ઘેર રંગે રમવાની વાત હતી અને એમાં મુકુંદભાઈને મેં ફોન કર્યો કે હું પહોંચી ન શકું, આ મિત્રોની લાગણી એવી છે મને પૂરી દેશે એવું લાગે છે, આપણે ઘરની બહાર નહીં નીકળવાની. મુકુંદભાઈ કે કાંઈ વાંધો નહીં, તમે એમ કે એવું લાગે તો તમે ડ્રોપ કરો, એ લોકોની લાગણીને કાંઈ તમે એમ કે ઉઠોરો નહીં, પણ અમારો તો કાર્યક્રમ એવો છે કે આટલા વર્ષોની અંદર અમારો એમ કે આ એક એવો કાર્યક્રમ છું, આજે જાહેરમાં કહું છું આપ બધા મિત્રોની વચ્ચે. મને એમ થયું કે સંબંધો તો રેતી જેવા હોય, તમે રેતીને મુઠ્ઠીમાં કેદ પકડવા જાઓ તો રેતી સરકી જાય, પણ હથેળી ખુલ્લી છોડી દો તો રેતી હથેળીમાં ટકી જાય. પતંગિયાની પાછળ દોડો, પતંગિયું આપણે આગળ ને આગળ જાય, પણ સ્થિર થઈને એક જગ્યાએ બેસી જાઓ તો પતંગિયું ઉઠતું ઉઠતું ખભા ઉપર આવીને બેસે.
જે માણસ મને એમ કહી શકે કે કઈ વાંધો નહીં, તમારા મિત્રો આવ્યા છે તો તમે કઈ વાંધો નહીં, તમે એમની સાથે જલસા કરો અને તમને હું મુક્ત કરું છું કાર્યક્રમમાંથી. ફોન મૂકી દીધા પછી મને એમ થયું કે આમાં તો મુક્ત ક્યાંથી થવાય, આ તો આજીવન બાંધી લેવાની વાત છે. આવું વ્યક્તિત્વ છે, આવું જ રહ્યું છે. એક કેનેથ કુપર નામના એક એરોબિક્સના એક્સપર્ટ એમના ક્લાસની અંદર પહોંચી ગયા અને પછી એમને એમ થયું કે આ જે ટ્રેનિંગ છે, એમણે એક ભેદ નક્કી કર્યો કે ભારતની અંદર લોકો જ્યારે માંદા પડે ત્યારે શરીરની ધ્યાન રાખે છે અને પશ્ચિમની અંદર પહેલા શરીરનું ધ્યાન રાખે છે, એટલે માંદા ન પડી શકે તેના માટે હું શું કરી શકું. કોલમો શરૂ કરી ગુજરાત સમાચાર જેવા મહાત્મર અખબારની અંદર રેગ્યુલરલી હેલ્થ ફિટનેસ અને ફિટનેસ જેવી દાયકાથી ઉપર એમની કોલમ આવી, પુસ્તકો લખ્યા. આ બધી ક્લબની તો વિગતો હમણાં જ આપણે ચર્ચાઈ ગઈ, આપ બધા તો એના જ છો. મારે એમના તમને તો શું કહેવાનું હોય લાફિંગ ક્લબ વિશે. મુકુંદભાઈની તેવી કસરતો લાફિંગની સાથે એમણે જોડેલી છે. ભરતમુનિના નાટ્યશાસ્ત્રમાંથી 6 જેટલા હાસ્યના પ્રકારો, એમાંથી 3 આખે આખા લઈને એને પાછા એરોબિક્સની પશ્ચિમી કસરત સાથે ફ્યુઝન કરીને આપણી લાઈફનું કન્ફ્યુઝન દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ કામ એમનું છે નિયમિતપણે. આમ મળવા આવે તો એક જોક કહીને છૂટા પડે, આમ એવી રીતે આપણને હસતા હસાવતા રહે, અઘરી વાત છે. અને આ 83 વર્ષે આ રહેવું એ બહુ મોટી અઘરી વાત છે. કારણ કે હું માનું છું મોરારી બાપુના બહુ પ્રિય પાત્ર છે હનુમાનજી. અને બાપુ હનુમાનજીને આપણે જોઈએ ને ત્યારે 3 શિખામણ એમાંથી મળે. મુકુંદભાઈની આજે વાત થઈ, આ લાફિંગ ક્લબના મિત્રોની વાત થઈ. એક, જીવનની અંદર હંમેશા આગળ વધવું હોય તો વ્યસ્ત રહેવું, નવરા ન બેસવું, વ્યસ્ત રહેવું, કશી ને કશી પ્રવૃત્તિ કરતા રહે. એ પછી ભલે સુરત જોઈને સફરજન માની ગળી જવાનું મન થાય, એ પ્રવૃત્તિ કરવી, પણ બેઠા ન રહેવું. નાનું બાળક ઘોડિયામાં બેઠું રહે, એટલે વ્યસ્ત રહેવું. કોઈ રામ શોધવા અને રામના કામે વ્યસ્ત રહેવું, પણ વ્યસ્ત તો રહેવું છે. પછી આમ તો જોઈએ બજરંગ બલીને ત્યાં જ ખબર પડે, ચુસ્ત રહેવું, ફિટ રહેવું, ચુસ્ત રહેવું. તમે વ્યસ્ત રહ્યો ને, વ્યસ્તતાના બોધ નીચે એ બેચારા કામ કે બોજકા મારા એવી એક જૂના જમાનામાં જાહેરાત આવતી 15-20 વર્ષ પહેલા. અને વ્યસ્તતા તમારા ખભા ઉપર સવાર થઈ જાય અને તમારા ગળા ઉપર પોતાના પગની આંટી મારી દે, એટલા વ્યસ્ત પણ ન રહેવું, એટલે ચુસ્ત રહેવું, ફિટ રહેવું. કારણ કે વ્યસ્ત રહેવા માટે ચુસ્ત રહેવું જરૂરી છે, પણ વ્યસ્ત અને ચુસ્ત રહેવાની સાથે બાપુ મને જે જડ્યું છે એવું આપની સામે વેચું છું, મસ્ત રહેવું. તમે ચુસ્ત હો ને તમે વ્યસ્ત હો, પણ તમે મસ્ત ન હો તો પછી ચુસ્ત રહીને ને વ્યસ્ત રહીને તમે ઉલટાના લોકોને નડશો, કોઈકની જિંદગીમાં સ્પીડ બ્રેકર બનશો. અમારા ભગવતસિંહજીએ ગોંડલ સ્ટેટમાં થાકલા બનાવેલા, વિસામાં બનાવેલા, ખેડૂતો એની ઉપર ભારી મૂકી અને નીચે થોડોક આરામ કરે અને ભારી ઉંચકાવવા માટે કોઈની મદદ ન લેવી પડે એટલે ઉપરથી ભારી લઈ અને ખભા ઉપર પાછી ભારી લઈને જતા રહે. આપણે થાકલા બની શકીએ તો કઈ નહીં, આપણે નથી બની શકતા ઘણી વાર કોઈના થાકલા, પણ આપણે તો સ્પીડ બ્રેકર બનવામાં બહુ મજા આવે છે. આપણા અમે જોયું છે ગુજરાતની અંકિત સરસ બધી વાતો કરી ને હમણાં, ખાણીપીણીની ગિરીશભાઈ વાતો કરી, મેં જોયું. તમે જોજો આ આપણા મોદી સાહેબ છે, આટલા બધા પતંગોત્સવ વાઇબ્રન્ટ બધા કરે છે, એટલે હવે અમદાવાદમાં તો કેટલા દેશ દુનિયાના પતંગવીરો આવે છે, આખી દુનિયાના પતંગવીરો આવીને ગુજરાતની અંદર પતંગ ચગાવે. બધા કોઈ આમ ગ્લાઇડર ચગાવે ને કોઈ જાત જાતના આકારના પતંગ ચગાવે ને કોઈ આટલા ઊંચા ને કોઈ આમ ને કોઈ તેમ ને, આમ ઠુમડીઓ મળાવે, આમ પતંગની ઠુમકીઓ હોય બધી, અને આ બધું હોય આપણે જોતા હોઈએ. પછી મને એક સવાલ થયો કે તમે જુઓ આ બધા વિશ્વભરના ચેમ્પિયન પતંગવીરોને મળો બાપુ, તો એ પતંગ કેમ ઉડાડવો એ આપણને સમજાવી શકે, પણ ગુજરાતીઓને મળો ને તો એ પતંગ કાપવો એમ આપણને સમજાવી શકે. ઓલા કોઈ સમજાય, પગમાં પડી રહેશો તો કોઈ નહીં પૂછે અહીસવ કાપે છે ઉડતા પતંગ. તમે જોજો જેવો પતંગ ઉડ્યો એટલે આનો પતંગ મારાથી ઉપર જાય જ કેમ, એના અપરાધે કર્યો કે પતંગ ઊંચો ઉડાડ્યો, આ તો એને ગુનો છે, આની તો એને સજા મળવી જોઈએ. અને એ કારણથી આપણે જો કાપવાના ચેમ્પિયન થયા. આખી દુનિયામાં પતંગો છે, દુનિયાભરના ઇતિહાસમાં પતંગો છે, પણ પતંગ કાપવાની હરીફાઈ એકલા ગુજરાતમાં છે. અને એની વચ્ચે આ પેચ લડાવવા અને કાપવાની પ્રવૃત્તિની વચ્ચે મુકુંદભાઈ જેવા મિત્રો આ, મેં કીધું ને આ સ્ટેજ ઉપર બેઠેલા મિત્રો આ બાપુ છે, તમે સતત એમ કે એમને કઈ કોઈનો આપણે શું કામ કોઈના પતંગ કેમ, આ બીજાના પતંગ ઊંચે ચગે એના માટેની ફિરકી બનવું, કોઈના પતંગ કાપે એવો માંજો શું કામ બનવું, એમ તો આ રામકથાની આખી આધુની દખાવીને બેઠા છે. આપણી નજર સામે છે આ અંધારમાં. અને એટલે હું આ વાત કરું છું, બાપુ મને આમ લાડમાં કહેતા હતા કે ભાઈ મારે
એમ કે વાંધો નહીં, તમે થોડું કહેજો, હું તો પહેલાં એમની ક્ષમા લીધી કે હું બહુ લાંબુ નહીં કહું, પણ એમણે થોડી છૂટ આપી એટલે બે ત્રણ વાત મારા મનમાં છે વેચી. કારણ કે આ કામની વસ્તુ છે, કેમ ડોક્ટર મુકુંદ મહેતા થવાય, કેવી રીતે આ જિંદગીની યાત્રા આમ પસાર કરાય. આ તો એવી યાત્રા છે મિત્રો, ચાર્લી ચેપ્લિનનો બહુ અદ્ભુત કોટ છે કે જીવન એક એવી સફર છે કે તમે દરિયાને કિનારે રેતીની અંદર ચાલો અને તમારા પગ ભીના ન થાય એવું બની શકે, પણ જિંદગીની સફરની અંદર તમે ચાલો અને તમારી આંખ ભીની ન થાય એવું ન બની શકે. થયા વગર રહે જ નહીં, કોઈ ને કોઈ ઘટના જિંદગી તમારી સામે લાવીને એવી મૂકી જ દે કે દરિયા કિનારે તમે પગ ભીના કર્યા વગર આવી શકો, પણ જિંદગીના કિનારેથી તમે આંખ ભીની કર્યા વગર બહાર નીકળી શકો. એવું થાય મુકુંદભાઈના જીવનની અંદર તમે વિચાર કરો, એમનો આમ આમ પરિવાર કેવો નાનકડો મુકુંદભાઈ ને હેમાબેન, પણ આમ તમે વિચાર કરો તો કેવડો વિશાળ પરિવાર છે, આમ નજર નથી પહોંચતી, આવડો મોટો પરિવાર ઉભો કરીને બેઠા છે. આજે જે ઠીક છે એની બહુ સરસ મજાની, અમારા કવિ રમેશ પારેખ કહી ગયા છે, આમ એક જ શબ્દનો કદાચ યાદશક્તિના આધારે બોલું છું તો આમ કંઈક સુધારી લેશે તો ફેરફાર, પણ મૂળ મુદ્દો જે રમેશભાઈ કહી ગયા છે બહુ મજાનો છે. મેં પૂછ્યું મહારાજને, જ્યોતિષી આવ્યા, મેં જ્યોતિષીને પૂછ્યું, મેં પૂછ્યું મહારાજને તને શું નડે છે, મને મને શું નડે છે રાહુ. મહારાજ કુંડલી જોઈને કયો મારી કેમ આવી પરિસ્થિતિ છે, મને શું નડે છે રાહુ. મહારાજ કે તને નડતા તારા બાહુ, જે મળે એને બાથમાં ભરી લઈને કહેતો હું ચાહું. આ પરિસ્થિતિ છે અત્યારે, જે પ્રેમાળ માણસ છે, જે સાચો માણસ છે, જે હસતો માણસ છે, એ લોકોને એમ લાગે છે કે આ તો અમને નડકો માણસ છે. શું કામ? કારણ કે જેમ અમે પાપણોમાં અદાલત ભરાશે, અમે સપના નિરખવાના ગુના કર્યા છે, એવું રમેશભાઈ પ્રેમની માટે કહી શકે, એમ હું જીવન માટે તમને બધાને કહી શકું કે લોકોના જીવનમાંથી હાસ્ય એટલી રીતે ગાયબ થઈ ગયું છે કે કોઈને હસતા જ લોકોને એની ઈર્ષા થાય છે. તો અમે નથી હસી શકતા, તમે કેમ હસી શકો? અમે જે નથી પહોંચી શકતા તે તમે કેમ પહોંચી શકો? અને હાસ્ય ગોતવા માટે તમારે બહુ દૂર જવાની જરૂર નથી, તમારે આજીવન મળતું રહે તમને જિંદગીમાંથી. કમલેશ્વર હિન્દી સાહિત્યના બહુ મજાના લેખક, કપલેશ્વર એમની સ્મરણાત્મક કથાની અંદર એક સરસ વાત લખી છે કે એક જગ્યાએ જાહેરની અંદર એક ભાઈ મૂત્ર વિસર્જન કરતા હતા, લેખક તરીકે એમને ગમ્યું નહીં એટલે ટોકવા ગયા કે આ યોગ્ય નથી, આપણે તો પાછો એવો સમાજ બનાવીને બેઠા છે ને કે જાહેરમાં પ્રેમ કરવો હોય તો વિચાર કરવો પડે, પણ બાકીની બધી પ્રક્રિયા કરી શકે જાહેર, એમાં કોઈ રોકે ટોકે. તો એમ કે પેલા ભાઈને રોક્યો હતી કે એમ તમે વાંચતા નથી, આમ જો આમ બોર્ડ લીધું છે કે આય તમારે આ દિવાલને ગંદી કરવી નહીં, આ ચોખ્ખું લખ્યું છે બોલ્ડ. બોલો કે હું કેમ વાંચવા આવ્યો છું, હું તો હળવો થવા આવ્યો છું, વાંચવા નથી આવ્યો. બોલો જીવનની જિંદગીમાંથી ઉપાડેલો કિસ્સો છે. સરદાર ખુશવંતસિંહ આપણી ભાષાના બહુ મજાના લેખક, અને હજી 96 વર્ષે કડે ધડે છે, આપણને આમ ઘણી વાર થાય મુકુંદભાઈને આ સવાલ પૂછવા જેવો છે, ફિટનેસના 6 પુસ્તકો લખી ચૂક્યા છે, સવાલ પૂછવા જેવો છે કે આપણે નક્કી કેમ થાય લાંબુ કેમ જીવી શકાય. કે આ શાસ્ત્રીજી આપણે લગભગ 99-100 વર્ષ લગી ગયા, મોરારજીભાઈ, મોરારજીભાઈનું પીણું અને ખુશવંતસિંહનું પીણું સાવ જુદું, છતાં બે 95ની ઉપર. હવે અમે નક્કી કેમ કરવું કે આ રસ્તે થવાય કે આ રસ્તે થવાય, નક્કી જ ન થઈ શકે. બધા જ ને તમે જુઓ, જાત જાત તમે લોકો જોયા છે, કોઈ આર્ટિસ્ટ હોય, કોઈ કલાકાર હોય, કોઈ સંગીતકાર હોય, પછી મેં એમાંથી એક તારણ કાઢ્યું કે આમાં આ મુકુંદભાઈ તો બહુ સાયન્ટિફિક સ્ટડી કરે છે, એકદમ સરળ ભાષામાં આમ મગની દાળનો શીરો સવારના પરમાં કોઈ હલાવીને જેમ ચમચીએ ચમચીએ ખવડાવતું હોય ને એવી ભાષામાં લખીને આપણી સામે મૂકે બધી વિગતો. પણ એમ કે નક્કી મેં એવું કર્યું કે અમારે કાઠિયાવાડમાં એક કહેવત છે કે દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, એને ઉલટાવી નાખો ને તો તમને લાંબા જીવનનું રહસ્ય મળે. દરજીનો દીકરો સીવે ત્યાં સુધી જીવે, જે કામ, જે પ્રવૃત્તિ, જે વૃત્તિ મનની અંદર નક્કી કરેલી હોય ને મસ્ત થઈને, એમ કે પેલા મનસુર કહેતા એમ, વગર શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદ નુમઈ કો ભસમ તન પે લગાતા જા. નુમઈ એટલે અહંકાર, તમારા અહંકાર ભસ્મ તન ઉપર લગાડીને અગર શોક મિલ કહેતા મિલને કા તો હરદમ લો લગાતા જા. આ બધી આ જ્યોત પ્રગટાવતા જાઓ બસ, જ્યાં તમે જાઓ કોઈના જીવનને દીવડો બુજાવી ન દો, પણ કોઈક અંધારું ખૂણું હોય ત્યાં તમારો પ્રકાશ ન હોય તો સુરતનો ઉછીનો લઈને અરીસાના ટુકડાથી ચાંદલનું તો પાડો, એ મોટી વાત છે. પણ મેં કહ્યું એમ આપણી આસપાસ આ પથરાયેલી બધી ઘટનાઓ હોય છે, આપણી આસપાસ બધી આ વેરાતું હાસ્ય હોય છે. ખુશવંતસિંહ પહેલી વખત વિદેશ યાત્રાએ ગયા, એમણે એમના સ્મરણોમાં લખ્યું છે કે હું પહેલી વખત ગયો વિદેશમાં અને ખબર મને મુંજાઉં એરપોર્ટ ઉપર કે આંતરરાષ્ટ્રીય યાત્રા છે, કોઈ ભારતીય છે કે નહીં ખબર કેમ પડશે,
અમે સરદારજી થી કે ઓળખાય જાય પાઘડી થી, પણ બાકી ના તો કેમ શ્રીલંકા વાળા હોય ને પાકિસ્તાન વાળા હોય, કઈ કામ ચામડી રંગ જોઈને કેમ જવાય બાજુ? પછી એમને આખો સિદ્ધાંત ગયો કે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જાઓ તો ખબર કેમ પડે કે આપણા વાળા જ છે બધા આસપાસ. તો કે બોર્ડિંગ પાસ મળી ગયો હોય, અંદર કઈ સીટ ઉપર બેસવાનું છે નક્કી હોય, તમને લીધા વગર ફ્લાઇટ ઉપડી ન શકે, એકવાર બોર્ડિંગ પાસ આપી દીધા પછી તમને ગોતતા ગોતતા આવે, છતાંય ફ્લાઇટ આવી ગઈ એવું એનાઉન્સમેન્ટ થાય એટલે હેન્ડબેગ લઈને ધક્કા મૂકી કરતા જે સૌથી પહેલા ઉભા રહ્યા હોય આપણા તરત ખબર પડી. તમે જો ગાડી ના આવતી હોય ફાટક પાસે જઈને હોર્ન વગાડે, એટલે કેમ ડ્રાઈવર સાંભળવાનો હોય એમ હોર્ન કે વહેલી ગાડી થોડીક દોડાવે. એક પેટ્રોલ પંપ પાસે એમ કે બધા આવીને સવા અમારા જેવા લોકો હોય ને સતત, અમે બધી બાપુએ કથા કરી હમણાં વિચરતી વિમુક્તા ભટકતી જાતિ માટે, હું ને અંકિત ને અમે બધી જાતિના પ્રતિનિધિ છીએ, ક્યાંક ને ક્યાંક વ્યાખ્યાન માટે ને ક્યાંક ને ક્યાંક લખવા માટે અમે વિચરતા વિમુક્ત જીપસીઓ જ જિંદગી જીવીએ છીએ. હવે એ જિંદગીની અંદર હવે બાપુ એમાં કોઈ પેટ્રોલ પંપે એને એવા બધા આવે ને આપણે પૂછવું પડે કે સરનામું ક્યાં ભાઈ આ જવાનું છે, આ સરનામું બધી કઈ થોડી કર્ણાવતી ક્લબ હોય તરત ખબર પડે ક્યાં પહોંચવાનું છે. હમણાં અમે ગાંધીનગરમાં અનુભવ છે તો ગોળ 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 ફરાર, એમાં તો ઘણા ભૂલા પડી ગયા છે, હું તો વળી પહોંચી ગયો એટલું તો સારું થયું, નહીતર મને એમ હતું કે આ શહેરમાં ભૂલા પડ્યા પછી તો ઘરમાં પત્તો નહીં મળે. પેટ્રોલ પંપ આવીને બધા પૂછતા, પેલા ભાઈ કંટાળી ગયા કે આપણે એ ધંધો કરવા માટે બેઠા છે, ગામને માર્ગદર્શન દેવા બેઠા છીએ સરનામા, એટલે પાટિયું પી કુબી જઈશ, આઈ કોઈ સરનામું પૂછવું નહીં. ભાઈ એવા સવારે ફોન કઈ તમે લઈ પૂછો સરનામું પૂછવું નહીં, શું પૂછું? બીજે દિવસે પાછું પાટી, આઈ કોઈ કશું જ પૂછવું નહીં, હવે તો કોઈ આવશે જ નહીં. ક્યાં સવારના પોરમાં અમારા જેવો ભાઈ ગાડી લઈને નીકળો હશે કે પ્રવચન કરવાથી, સરનામું ન મળ્યું તો પાટિયું વાંચ્યું શાંત ધ્યાનથી. પછી અંદર જઈને પાછું એમ કીધું કે અહીં પહેલા બધા શું પૂછતા તમારા આવું પાટલ મૂકવું, હવે આપણો સ્વભાવ છે આ, તમે જોજો. એટલે બહુ મજાનું અંગ્રેજીમાં કોટ છે કે તમે એમ કહી દેશો કે આકાશની અંદર એમ કે 8,37,954 તારા છે, લોકો માની લેશે કે વૈજ્ઞાનિક હકીકત કીધી આજે જય વસાવડા માઇક, પણ તમે બેન્ચ ઉપર એમ લખ્યું હોય કે રંગ લીલો છે અને અડવું નહીં, બધા અડીને ખાતરી કરશે નજર આવે, માણસનો સ્વભાવ છે. અને એમાંથી જ હાસ્ય નીકળે છે, આપણી ભૂલોમાંથી જ હાસ્ય નીકળે છે, આપણી આ જે અણઆવડત છે, આપણી જે અધુરપ છે, એની જ સિસોટી વગાડવાની કળા, એ હસવાની કળા છે જીવનની અંદર. અને એ જ કળાની છેલ્લી 2-3 વાત કરીને મારી વાત પૂરી કરી દઉં બહુ ઝડપથી, પણ એ જ કળાની અંદર આજે તો રંગોત્સવનો ઉમંગોત્સવનો દિવસ છે, અને એની અંદર આ બધા હાસ્યના કેવા કેવા રંગો આપણી વચ્ચે લોકો વિખેરીને બેઠા છે, એ કળાની વાત મારે એક બે વાત તમારા સામે મૂકવી છે કે આજ જીવનની અંદર આપણે ક્ષણોની તપાસ કરતા હોઈએ છીએ કે જિંદગી જીવવી એટલે શું, જિંદગી જીવવી એટલે શ્વાસ લેવા. મુકુંદભાઈ જેવા મિત્રો આપણને કે કેવી રીતે શ્વાસ લેવા, કેવી રીતે પ્રાણને સાચવવો, મને તો એટલું સમજાયું છે જિંદગીની યાત્રામાંથી કે લાઈફ ઇઝ નોટ હાઉ મેની બ્રેથ્સ યુ ટેક, જિંદગી એ નથી કેટલી તમે શ્વાસ લઈ શકો, કોણ નક્કી કરીને બેઠું છે આમાં કેટલા શ્વાસ લેવા, એને કોણ નક્કી કરશે કે તમારી જિંદગીનો જે પથ છે એ કાંટાળો હશે કે ગુલાબની પાંદડીઓનો હશે? ગુલાબને પણ સ્પર્શવા જાવ તો કાંટાને પહેલા સ્પર્શવું પડે. રામ અને કૃષ્ણની જિંદગીનો પથ જો સીધે સાધો નથી રહ્યો તો તમારા ને મારા જીવનમાં મુશ્કેલી ના આવે એવી કોણ ગેરંટીનું સર્ટિફિકેટ ફાડી દેશે? પણ લાઈફ ઇઝ ઓલ અબાઉટ મોમેન્ટ્સ ધેટ ટેક યોર બ્રેથ અવે. જિંદગી એવી ક્ષણો છે કે તમે શ્વાસ લેવાનું ભૂલી જાઓ ને એવી દિલચસ્પીમાં તમે વહી જાઓ. મોરારી બાપુ જયારે એમ કે આપણને એમની વાણીનો લાભ આપતા હોય એવી ક્ષણો, એવી ટ્રાન્સની પરિસ્થિતિ ઊભી થઈ જાય કે તમે શ્વાસ લેવાનું ભૂલી જાઓ અને તમને એમ થઈ જાય કે બસ ચાલતું જ રહે, આમ ચાની રકાબી સામે હોય ને ક્રિકેટ મેચનો છેલ્લો દડો હોય અને જેમ એક્સાઇટમેન્ટ હોય ને તર બાજી જાય ચાની અંદર અને ત્યાં સુધી આપણે ખોવાઈ જઈએ, શ્વાસ લેવાનું ભૂલી જઈએ. જિંદગીમાં આનાથી વધારે આનંદની કોઈ ક્ષણો નથી. મેં તો એવું નોંધ્યું છે કે પરમ આનંદની ક્ષણો માણસને ત્યારે જ મળે છે જ્યારે પોતાની જાતને ભૂલી જાય. અને મુકુંદભાઈ જેવા મિત્રો જે ભેખ લઈને બેઠા છે એનો મૂળ હેતુ તો આ છે, જાતને ભૂલી જાય એવી ક્ષણો વહેંચો. તમે જોજો લોકો બિયર બારમાં જાય, શું કામ જાય? જાતને ભૂલવા જાય, પાછી યાદ આવે એટલે મૂંઝાઈ જાય. ભારતીય તંત્રશાસ્ત્રની અંદર એમ કહેવાયું કે સૌથી વધારે સમાગમની જે સ્થિતિ છે નર અને નારીના એ સર્વોચ્ચ સ્થિતિ છે આનંદની. આ તંત્રશાસ્ત્રમાં વિજ્ઞાન ભૈરવ તંત્રમાં શિવે પાર્વતીને કહ્યું, શું કામ? એ એક ક્ષણ માણસ જાતને ભૂલી જાય છે. આ પરિસ્થિતિ છે, આ જીવન છે. અને એની વચ્ચે આપણે જાતને ભૂલી શકીએ અને આપણી જાતને આ બધા આવા સરસ મજાના મેઘધનુષી સંસારની અંદર ઉગાડી શકીએ
આમ ઘણી વાર આપણને એમ થાય કે મા બાપ તરીકે આપણે કોઈ એમ્યુઝમેન્ટ પાર્કમાં આપણા બાળકોને મૂકી આવીએ અને મૂકી આવ્યા પછી એમ કે બાળક પાછું આવે, આપણે રવિવારની રજાના દિવસે ખાસ એને મૂકી આવ્યા હોય, એની ટિકિટ લઈ દીધી હોય, ભાત માટેનું ડબરો ભરી દીધો હોય, એને એને એમ કે પૈસા આપ્યા હોય, અને પછી સાંજે તેડવા જાય ને બાળક એમ કે હું એકેય રાઈડમાં બેઠો નહીં, મેં કાંઈ ખાધું નહીં, મેં કાંઈ જોયું નહીં, હું તો ખૂણામાં બેઠો ગયો એક ચૂપચાપ, કોણ શું કરે છે જોતો જોતો. તો મા બાપ તરીકે આપણને આપણા છોકરાને ધખવાનું મન થાય, હું તો દેશી ભાષામાં કહું, ધખવાનું મન થાય કે તને મોકલું તો એટલા માટે કે 9 થી 6 લગીમાં જેટલા ચકડોળ છે અંદર એમાં તું બેસ, તને ખબર પડે ભલે એની રાઈડ 5 મિનિટમાં પૂરી થાય, વોટર પાર્ક હોય તો ધુબાકો માર, ત્યાં કઈક ચોકલેટ મળતી હોય તો એનો સ્વાદ લે, પણ ભેગું નહીં આવે બધું સમજીને પાછો આવતો. અમે તેડવા આવીએ હોર્ન વગાડીએ ત્યારે મને એમ થાય ક્યારેક બાપુ કે ઉપરવાળાએ આપણને બધાને આવડા સરસ મજાના એમ્યુઝમેન્ટ પાર્કમાં આ ગાર્ડનની અંદર મોકલ્યા છે અને આમાં કેટલાય મિત્રો આપણા કાંઈ કર્યા વગર, કઈ ચકડોળમાં બેઠા વગર, કઈ ચોકલેટ સુધી પહોંચ્યા વગર, હા એમને એમ પાછા પહોંચી જશે. ત્યારે ઓલો હોર્ન વગાડવા વાળો એને એમ નહીં કે આ તને શું કામ મોકલો તો આ ભાગ આપીને આ ગજવામાં શ્વાસનું પોકેટ મળી આપ્યું. તારે જો આનંદ જ નહોતો કરવો, તારે જો મસ્ત જ નહોતું રહેવું, તારે જો હસવું જ નહોતું, તારે જો જીવવું જ નહોતું. અને એટલે મિત્રો બહુ મજાની વાત છે, અમારે બાપુ રજનીશના એક અંતેવાસી, હવે તો આ દુનિયામાં નથી, સ્વામી અક્ષય વિવેક એમનું નામ, સુરેન્દ્રનગરના ઢોલક નામનો એક પત્ર બહાર પાડતા, એમણે મને કહેલી વાત, એમને સાંભળેલી વાત, જીવનની એટીટ્યુડ કેવી રીતે તમે જીવી શકો, સાંભળેલી વાત કે રજનીશના આશ્રમની અંદર બધા રજનીશનું પ્રવચન પૂરું કરે ને પછી બધા યુવાનો પોતાની રીતે બધી મસ્ત થઈને પ્રવૃત્તિ કરતા હોય, અને રજનીશ પાસે આવીને એમ કીધું કે તમે જુઓ છો તમારા આશ્રમની અંદર એમ કે આ બધા જુવાન મિત્રો છે, આ તમે પ્રવચન પૂરું કર્યું, આ બધું આમ જીવે છે, આમ જીવે છે, આમ જીવે છે. એટલે રજનીશે સ્મિત કરીને એમ કહ્યું, જો ભાઈ એમ કે એમાં મારે શું, એની જિંદગી છે, એમાં મારે શું, હું શું કરું, એની જીવન છે, એને જેમ જીવવું હોય હું જીવવા દઉં, હું તો બીજું શું કહું, એને વિચાર આપી શકું, વિચાર મુજબ એને જીવવું હોય હું એને ચંદ્ર બતાવી શકું કે આકાશમાં જો ચંદ્ર ખીલેલો છે પૂનમનો, પછી ન જ જોવો હોય પૂનમનો ચંદ્ર, આંખ નીચેને બેઠા રહેવું હોય તો આંખના પોપચા કેમ ઉગાડી દઉં. એટલે ભાઈ ખીજાઈને કે આ તો તમારો આશ્રમ છે તો તમે તો કઈક કયો એને, તો કે તો તારે શું, તો તને શું ની પંચાયત છે આટલી બધી, અમારે કેમ જીવવું, અમારે શું કરવું, અમારે કેમ ક્યાં કેવું ને કેવા વિચાર કરવા, કેમ જિંદગીને ચોખ્ઠા ગોઠવવા. મિત્રો આ જ જિંદગી છે, આ જ જિંદગીનું સિક્રેટ છે. મુકુંદભાઈ હોય કે મોરારી બાપુ હોય, આ તો આમ સિંહ રાશિના બે વ્યક્તિત્વ આપણી વચ્ચે આજે ભેગા થઈ ગયા છે, અને આમ અસલ તમે જુઓ ને સિંહની જેમ જ જીવેલા છો, ટેકી રાખી એનું નામ, વિદુષક તરીકે એના અદભુત બધા કળાના પ્રયોગો, અને ટેકી રાખી છે એનો ચાર બાજુ અલગ અલગ શહેરોમાં શો થાય, એમાં એક નગરની અંદર એનો શો હતો. ડોક્ટર હતા, મનોચિકિત્સક હતા, મુકુંદભાઈની જેમ પ્રેક્ટિસ બંધ કરીને નહોતા બેઠા, મુકુંદભાઈ તો પ્રેક્ટિસ બંધ કરીને બેઠા છે, ભલું થયું ભાંગી જંજાળ સુખે પશુ શ્રી ગોપાલ. લોકો નરસિંહ મહેતાની વાતો કરે, એ તો એવા નાગરિક જેને નરસિંહ પંથે ચાલવાનું જ ચાલુ કરી દીધું, આપણે કડતાલ લઈને નીકળી પડો ને, જેને જોડાવવું હશે જોડાવશે, નહીં જોડાવવું તો કઈ નહીં, પીઠ પર આવી જાણે રે, ગાતા ગાતા આપણે નીકળવું, પીઠ પર આવી કરતા કરતા નીકળે છે આખા ગુજરાતમાં આખી દુનિયામાં. પણ ડોક્ટર સાહેબ પોતાનું ક્લિનિક બંધ કરવાના હતા જે વહેલા, કારણ કે પેલો શો જોવાની ટિકિટો એમની પાસે હતી, જવાનું હતું, અને અચાનક એક દર્દી દોડતો દોડતો આવ્યો, રિસેપ્શન ને કાઉન્ટર ને ઓવરટેક કરી અને પહોંચી ગયો સાહેબ પાસે, અને એમ કે મારે એમ કે તાત્કાલિક એમ કે સાહેબને મળવું છે. સાહેબ પાસે આવીને કે બહુ અજંપો છે, બહુ અકળામણ છે, બહુ મુસીબત છે જીવનની અંદર, કોઈ મને સમજતું નથી, નિરાશ થાઉં છું, જીવનની સમી સાંજે જખમોની યાદી જોવી હતી, બહુ ઓછા પાના જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા એવી પરિસ્થિતિમાં મુકાયેલો છું, અને શું કરું, તમે સાયકિયાટ્રિસ્ટ છો મને દવા આપો. પેલા ડોક્ટરે એમ કહ્યું કે તમે ખોટું આ બધી માન્યભૂત કરો છો, તમને દવાની જરૂર નથી, તમને સ્ટ્રેસ વધી ગયો છે, ટેન્શન વધી ગયું છે, ડિપ્રેશન વધી ગયું છે, એક કામ કરો, મારી પાસે એક એક્સ્ટ્રા ટિકિટ પડી છે, આજે એક પેગી લાકી નામના મહાન વિદુષક કલાકારનો શો છે આપણા શહેરમાં, તમે એ ખાલી જોઈ લેશો ને તો તમે સ્વસ્થ થઈ જશો, હું મેં જોયો નથી એટલે હું જોવાની ઉતાવળમાં છું, તમે આ ટિકિટ લઈને જતા રહ્યો. પેલો માણસ ઉભો થઈને રડમસ સાદે ડોક્ટરને કહે કે સાહેબ હું જ પેગી લાકી છું, મને હું ક્યાં જાઉં મારું દર્દ રોવા માટે, હું ક્યાં ખભે ઢાળીને એમ કે મારા આંસુ છે એને ઉપર પહોંચું. અને આ જીવનની યાત્રામાંથી જે લોકો પસાર થયાતા હોય છે એની આ એક ભૂમિકા હોય છે કે એ લોકો આખી દુનિયાના આંસુઓ છે પોતાના સુધી શોષી લેતા હોય છે, પણ આખી દુનિયાના ચહેરા છે એને પોતાના સ્મિતથી મઢી દેતા હોય છે. આજે રંગ પર્વના દિવસે આપણે ભેગા થયા, આપણે આટલું સરસ મજાની થોડી રંગીન ક્ષણો સાથે ચાલ્યા, અને આપ સૌને મારે તો મોરારી બાપુની નિશ્રાની અંદર રામજીને એટલી જ પ્રાર્થના કરવાની
કે હવે અહીં ઉભો ઉભો અમે કઈ તમારા બધાના ચહેરા આવીને રંગી નથી શકવાના, હવે અમે રાત પડી ગઈ છે. પણ આપણે ઉપરવાળાને રામને એવી પ્રાર્થના કરીએ કે આપ સૌના જીવનને રંગોથી ભરી દે અને રંગ ભરપૂર, રંગ તરબોળ, રસ તરબોળ રાખે. ધન્યવાદ. એકવાર ખૂબ જોરદાર તાળીઓ સાથે મુકુંદભાઈને શુભેચ્છાઓ પાઠવીએ. મિત્રો, આજે આ પ્રસંગે www.laughingclub.in એક વેબસાઇટ બનાવી છે. પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે હવે પછીનો એક પણ સમય આપણે વધારે ન લેતા જેમની વાણીનો એક પણ મિનિટ આપણે બીજી ન લેતા પૂજ્ય બાપુને જ સાંભળીશું. સૌપ્રથમ બાપુ વેબસાઇટનું લોન્ચિંગ કરશે અને ત્યારબાદ આપણે એમની વાણીનો લાભ લઈશું. ખૂબ તાળીઓના ગડગડાટ સાથે આપણે એમને ધૂળેટીના પાવન પ્રસંગે આવકારીએ. મ્યુઝિક હતું પણ અત્યારે સંભળાતું નથી, આપણા કાન એટલા સર્વા છે કે મ્યુઝિકના મૌનને પણ સાંભળી શકે એમ છે. એટલે મ્યુઝિક નથી એને પણ સાંભળીને આપણે તાળીઓથી વધાવીએ. અને હવે પ્રિય મોરારી બાપુ, શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ. કંઈ કહું એના પહેલાં ક્ષમા માંગી લઉં કે હું આ મંચ ઉપર આવવામાં થોડો મોડો પડ્યો. કારણ મોડા પડવાનું બીજું કંઈ નહીં, પણ એક સાથે બે ત્રણ કાર્યક્રમો હોય એમાં લગભગ છેલ્લે જ મારે બોલવાનું હોય, અને તેથી આગળના વક્તાઓને કાંઈ હાથ પકડીને બેસાડી ન દેવાય, કશું ન થઈ શકે, અને તેથી મોડું થાય. બાકી હું સમયે જ પહોંચું એવો સ્વભાવવાળો માણસ ખરો, પણ તમે તો બધું હસી કાઢી શકો એટલે વાંધો ન આવે. તો હવે શરૂ કરું. આ મંચ ઉપર પ્રસન્ન ચિત્ત બિરાજમાન જેમના લીધે આપણે બધા ભેગા થયા છીએ, એવા પ્રસન્ન ચિત્ત આદરણીય ડૉક્ટર મહેતા સાહેબ, પ્રસન્ન ચિત્ત એટલા માટે કહું છું કે આદિ જગદગુરુ શંકરાચાર્ય પોતાના વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં એક સૂત્ર આપે છે કે તમારે પરમાત્માના દર્શન કરવા છે. હવે પરમાત્માના દર્શન કરવા માટે ખબર નહીં કેટલી કેટલી વિધિઓમાંથી પસાર થવું પડે. કોઈએ કઈ વિધિઓ આપી, કોઈએ કઈ વિધિઓ આપી, કોઈએ તપ બતાવ્યા, કોઈએ અનુષ્ઠાનો બતાવ્યા, ખબર નહીં કેટલું કેટલું છે. એ ક્ષેત્રનો માણસ છું એટલે થોડુંક વાંચ્યું હોય, જાણ્યું હોય, સમજ્યો હોઉં એટલે હું કહી શકું કે ઈશ્વરની પ્રાપ્તિ માટે કેટલા કેટલા ઉપાયો બતાવ્યા. અને એટલે જ કદાચ આપણા દેશમાં કહેવાયું, આપણી ભાષામાં કહેવાયું, ગ્રંથ ગરબડ કરી વાતન કરી ખરી. આ વાત આપણે જાણી, પણ મારે આપને એ કહેવું છે કે વિવેક ચૂડામણી નામના ગ્રંથમાં ભગવાન શંકરાચાર્ય એમ કહે કે તમારે પરમાત્માના દર્શન કરવા હોય, એક આચાર્ય જેને આપણે શંકરનો અવતાર માનીએ છીએ, સીધા શંકરમ શંકરાચાર્યમ કૈશવમ
બાદરાયણમ સૂત્ર ભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. આ મહાપુરુષ જેને શંકરનો અવતાર આપણે માન્યો એવા આચાર્ય એમ કહે કે ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે, ઈશ્વરના દર્શન કરવા માટે એક જ સૂત્ર, એના જ શબ્દોમાં પ્રસન્ન ચિતે પરમાત્મ દર્શન. તમે જો ચિત્તથી પ્રસન્ન રહી શકતા હો, તમારું ચિત્ત પ્રસન્ન હોય તો એકમાત્ર સરળ ઉપાય છે પરમાત્માના દર્શનનો. એટલે હું આદરણીય ડૉક્ટર સાહેબને પ્રસન્ન ચિત્ત કહીને સંબોધું છું. આજ હરોળમાં વિરાજમાન આપણા સૌને ગમે એના વિચારોથી, એની રજૂઆતથી, બધી રીતે આપણને ગમે એવી એક કલમના ઉપાસક આદરણીય પરમ સ્નેહી જયભાઈ, આપણા સૌના આદરણીય વડીલ મુરબ્બીશ્રી, કલમોનો ઉપયોગ ખબર નહીં દુનિયામાં શેના શેના માટે થતો હશે મારો નાદ જાણે, પણ હું તો એક વખત દેવી પૂજકના કુબામાં કથા કરતો હતો અને ત્યાંથી સીધો ક્લબમાં કથા કરવા આવ્યો. આવું પણ બનેલું એટલે કે ક્લબ ધીરે ધીરે દીક્ષિત થતી જાય છે અને તેથી ક્લબ કલ્ચર ક્યાં અને એ ક્લબની અંદર ક્યાંય એક આવો એક સુંદર ઉત્સવ અને એમાં આવા જે સર્વજન હિતાય, સર્વજન સુખાય અને લોકોનું શુભ થતું હોય એવા કાર્યો માટે સદાય તત્પર અને પોતાથી થાય એવું બધું જ કરવા માટે કાયમ તૈયાર એવા પરમ સ્નેહી આદરણીય ગિરીશભાઈ દાણી, મનુભાઈ જેમના પુસ્તકના વિમોચનમાં એમના દ્વારા પ્રકાશિત થયેલા પુસ્તકો હોય કે બીજા ઘણા સમારંભોમાં એની સાથે જોડાવાનું બન્યું છે. એક યજ્ઞ આદરીને બેઠેલો આ માણસ એક યજ્ઞ કરી રહ્યો છે એને મારા નમન અને આપણો સૌનો સ્નેહી ભાઈ અંકિત. અહીંયા જે 65 વર્ષમાં હતા, 55-65 સુધી, પણ એ તો તમે કીધું ત્યારે, બાકી ખ્યાલ નહોતો હોતો જે રીતે, પણ આ હાસ્ય ક્લબના મેમ્બર હોય તો જ 65 વર્ષે આવું થઈ શકે, નહીતર તો 25 વર્ષે સીતારામ થઈ ગયું હોય. સીતારામ પ્રમાણ છે અને પરિણામ છે. એ બધા કલાકારોને, એમણે જે કાર્યક્રમ રજૂ કર્યો એને, અહીં પુસ્તક વિમોચિત થયું, સ્ક્રીનિયર વિમોચિત થયું, એ બધા માટે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. મને એવું ચોક્કસ લાગે હું આખા સમાજને ચાર ભાગમાં વહેંચું તો, એક તો રાજકીય ક્ષેત્ર, બીજું સામાજિક ક્ષેત્ર, ત્રીજું આપણું પોતાનું પારિવારિક ક્ષેત્ર અને ચોથું, એટલે પછી આમાં ઘણા પેટા રસ ભાગ પાડી શકાય, પણ એમાં આપણે બહુ, હમણાં ડૉક્ટર સાહેબે કહ્યું બહુ વિચાર ન કરવા, બહુ વિચાર કરવા જઈ એમાં તકલીફ થાય છે. અમારા સ્વામી શરણાનંદજી હતા, પ્રજ્ઞાચક્ષુ હતા અને જય કૃષ્ણમૂર્તિ તો સાક્ષાત લોક બહુ જ પરિચિત હોય, એક જાગૃત પુરુષ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં કૃષ્ણમૂર્તિ આવ્યા અને પ્રજ્ઞાચક્ષુ શરણાનંદજીને એની સાથે વાર્તાલાપ, અને કેટલો બૌદ્ધિક સમાજ બેઠેલો સાહેબ. કૃષ્ણમૂર્તિ પોતે શરણાનંદ જેવા એક અવધૂત અને અલ્લડ મહાત્મા, કોપીન જ પહેરતા, હાથમાં લાકડી, આંખો નહીં, પણ ગજબનું ચિંતન. એનો દરવાજો એની કારનો કૃષ્ણમૂર્તિએ ખોલ્યો, સ્વામીજીનો હાથ પકડી મંચ ઉપર લઈ ગયા. પોતે જે ચેર ઉપર કૃષ્ણમૂર્તિ બેસવાના હતા ત્યાં શરણાનંદજીને પૂછ્યા, બેસાડ્યા અને બધા શાંત થઈ ગયા. ત્યારે શરણાનંદજી એ પૂછ્યું કે કૃષ્ણમૂર્તિજી કોઈ બોલતું કેમ નથી, કે બાપજી તમે કંઈક બોલો. એટલે એમણે કૃષ્ણમૂર્તિને પૂછ્યું કે કૃષ્ણજી, હા તમને એક વિચાર આવે અને એ પૂરો થઈ જાય અને પછી બીજો વિચાર આવે, એ બે વિચારની વચ્ચે તમે ક્યાં હો છો? બરાબર. અને સાહેબ કૃષ્ણમૂર્તિ એટલું જ બોલ્યા કે સ્વામીજી માફ કરજો, એના માટે હું વિચારીશ. અને એ વખતે હું એટલા માટે આ વાત કહું
એ વખતે એક જ પ્રતિભાવ શરણાનંદજી આપ્યો, સાહેબ મુખ્ય ચેર ઉપર બેસીને એ માણસ ખડખડાટ હસ્યો, એટલું બધું જોરથી હસ્યો કે આખું સભાગૃહમાં એના પડઘા પડ્યા. બાપ સામાજિક ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, આપણું પારિવારિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, એ દરેકના વડીલ જો હસતા ન હોય તો ભરોસો ન કરો. સામાજિક કાર્યકર જો હસતો ન હોય તો સમજવાનું સમાજની સેવા કરતો હશે, પણ કદાચ ગાંધી જેવી એની સાધન શુદ્ધિ નહીં હસતો. રાજકીય નેતા મારી દ્રષ્ટિએ હસતો રહેવો જોઈએ, ભલે બીજાને રડાવે પણ કમસે કમ એ હસતો રહેવો જોઈએ. તો કંઈક ભરોસો મૂકી શકાય કે ના, કારણ કે હસે એમાં કંઈક વિશ્વાસ મૂકવા જેવું લાગે. ત્રીજું, પારિવારિક વડીલ. પરિવારમાં સસરો હોય તો સસરો હસતો હોવો જોઈએ, સાસુ તો ખાસ. કોર્ટ મને કહેતો હતો હમણાં આવા SMS પર, મને તો SMSની બહુ ખબર ન પડે, આવું બધું બહુ ચાલ્યા કરતું. કોઈક મને એમ કહ્યું કે અંગ્રેજીમાં એવું કંઈક કહેવાય કે ભાઈ બધાના ઘરમાં પરમાત્મા આમ પ્રત્યક્ષ પહોંચી નથી શકતા, એટલે દરેકના ઘરમાં એને માં મૂકી, માં હોય દરેકના ઘરમાં એટલે પરમાત્મા આવી ગયો. પણ પેલો શૈતાન દુઃખી થયો કે આ તો માં મૂકી, મધર મૂકી, અને એ મારા કરતા આગળ, એટલે એને બધાના ઘરમાં મધર ઇન લો મૂક્યો. એવું આમ હસવા માટે, ગમે તમે કરી હસવું છે ને સાહેબ યાર, અહીં કઈ તમને ગંભીર કરી દેવા માટે બોલાવ્યા જ નથી. હું બહુ રાજી થાવ કે ક્યાંક ક્યાંક મારા ગામડાની કથા હોય એટલા લોકો ભેગા થયા છે. કેટલા લોકો આવ્યા છે સાહેબ? આ આ આ તમારા તરફનું, તમારા હાસ્યનું સન્માન છે સાહેબ. તમે જે એક બિલકુલ કુદરતી બધામાં પડ્યું છે એ વસ્તુ દ્વારા જે તંદુરસ્તીની વાત કરી રહ્યા છો, એનું આ એક બહુ મોટું સન્માન થઈ રહ્યું છે. તો વડીલ પરિવારનો હસતો હોવો જોઈએ સાહેબ, તો જ એ વાલી છે. નહીતર અમારે થોડીક મર્યાદા હોય શબ્દ બોલવાની, છતાંય ત્યાં તો હસવાનું જ બોલી રાખો સાહેબ. હા, જો વડીલ હસતો હોય તો વાલી, નહીતર એ મવાલી. મવાલી શબ્દ આવું બોલવું નહીં, પણ અહીંયા તો ખુલ્લા છે ને, મંડપમાં ક્યાં છીએ મોટે ભાગે મારા માટે કેટલું મને ખબર એ ન હોય, બીજા સલાહ આપી દીધી હોય, માઇક ત્યાં જ મૂકી દેજો, એમ કરી દેજો, બે માઇક મૂકજો, એકમાં નહીં બોલે. એટલે તમને કોણે કીધું? આ કોણ તમને કહી ગયા? એના નામ તો આપો, પણ આ બધા સરનામા વગરની વિચરતી જાતી છે, ખબર જ નથી પડતી સાહેબ કોણ સલાહ આપી જાય છે. પહેલાં તો માંડ માંડ મેં પૂરું કર્યું, પહેલાં તો હું જ્યાં જાઉં ત્યાં હનુમાનજીનો ફોટો મૂકેલો છે મારી પાસે. હું બધાને પૂછું કે અને હનુમાનજી અત્યારે જે હું મુકાવું છું, શાંત પ્રસન્ન, આપણને ગમે એવો, આપણી શાંતિમાં વધારો કરે એવો, આપણને વ્યસ્ત રાખે એવો, આપણને ચુસ્ત રાખે એવો, અને આપણને મસ્ત કરે એવો. બોલ્યા તો બધા ગમે દાદી, આપણે બીને ધુઈએ પીવી જાઉં એવા હનુમાન. હનુમાન આવો હોય સાહેબ? 21મી સદીનો હનુમાન એ હસતો હોવો જોઈએ. એને તેમ ચડાવવા જાઓ તો કહેવાનું હોશ પહેલા. એનો હશે કદાચ મૂર્તિ છે, પણ એનો પૂજારી ને તો કહેવું કે તું પેલા હસતો કેમ ચડા. બાપ બાપુ આવે એટલે રામની ધૂન બોલવી પડે, આવી કોઈ શરતો તમે મને બાંધો નહીં સાહેબ, મને બાંધી નહીં દો, અને બાંધશો તો હું બંધાવીશ પણ નહીં. તમે નાખેલા બધા જ અવલંબનો અને અલંકારો હું ફેંકી દઈશ, પછી તમને દુઃખ થશે સાહેબ, એટલા માટે બાંધી નહીં શકો. તો આવું બધું એટલે હું ઉભો ઉભો બોલવાનું,
અને ઉભા રહીએ તો દેવી પૂજક ના વોટ બધા મને મળે, વાલ્મીકિ સમાજ ના વોટ મને મળે, હવે તો વિચરતી જાતિ ના બધા વોટ મને મળે, તમારા વોટ મને મળે સાહેબ. એટલું તો તમે કહ્યું ને, તમારી પાસે ત્યાં પૈસો જિંદગીમાં નથી લીધો સાહેબ. વ્યાસપીઠ ઉપર પોથી લઈને આવું, પોથી લઈને જતો રહે સાહેબ. કોઈની પાસેથી એક રૂપિયો નથી લીધો, પૂરા વિશ્વમાં ફરું છું. તો તમે એટલું તો કરો ને, પણ હું એટલા માટે નથી ઊભો. હું ઊભો છું તમારી પ્રસન્નતા જોવા માટે. તો પરિવારનો વડીલ હસતો હોવો જોઈએ, રાજ્યનો વડીલ કે રાષ્ટ્રનો વડીલ કે વિશ્વનો નેતા હસતો હોવો જોઈએ. સામાજિક કાર્ય ગાંધીજી બહુ રાજકીય હતા કે કેમ એ નિર્ણય આપણે ન કરી શકીએ, પણ બાપુનું જે બીજું કેટલું કામ, બીજું કેટલું એનું કાર્ય સામાજિક, એને એને કેટલા કામો કર્યા વિશ્વગંજે, પણ એટલા જ વિનોદી હતા. ગાંધીજીના પુસ્તકો જેણે વાંચ્યા હશે, ગાંધીજીની સાથે રહેનારા માણસોને જે મળ્યા હશે, એ બધા જ તમને કહેશે, ઘણી લિખિત હશે વાતો, ઘણી અલિખિત હશે. ગાંધીજી બહુ વિનોદી હતા સાહેબ, ખડખડાટ હસે ને બધાને હસાવે, બહુ વિનોદી હતા. અને કસ્તુરબા પણ એવા, બા પણ એટલા વિનોદી. ન ભૂલતો તો સરોજિની નાયડુએ કદાચ ગાંધી બાપુને પૂછ્યું કે બાપુ, આ દુનિયામાં તમારી દ્રષ્ટિ, તમે તો વિશ્વમાં વ્યાપેલા મહાપુરુષ, તમારી દ્રષ્ટિમાં અતિ સુંદર સ્ત્રી કોણ? એટલે ગાંધીજી કે કસ્તુરબા. આવો જવાબ આપ્યો. કસ્તુરબા માં તો બધાને સુંદર જ લાગે, એટલે ગાંધીજી બા જ કહેતા. કીધું કસ્તુરબા, કેવો વિનોદ કર્યો. હવે એ સીધા કસ્તુરબા પાસે ગયા પેલા બેન, અને કીધું કે બાપુને મેં પૂછ્યું કે આ દુનિયામાં સુંદરમાં સુંદર સ્ત્રી કોણ? તો એણે કીધું બા. એટલે કસ્તુરબા સાડીનો છેડો આમ કરતા કરતા કે, તમને ખબર છે બાપુ કોઈ દિવસ ખોટું ન બોલે. કેટલા હળવા થઈને જીવ્યા છે સાહેબ, કેટલા પ્રસન્નતાથી જીવ્યા. અને સરદાર પટેલ સાહેબ બહુ જ હસતો માણસ, બારડોલીના એના પ્રસંગોથી આપણે એને જોયા નથી, પણ એને એના જીવનમાં ઘટેલી ઘટનાઓથી હું સમજુ છું કે માણસ પણ હસતો, રાજકીય વ્યક્તિ હસતો હોવો જોઈએ, પારિવારિક વડીલ હસતો હોવો જોઈએ, સામાજિક કાર્યકર હસતો હોવો જોઈએ. અને સામાજિક કાર્યોમાં આ સંસારની સેવાના કાર્યોમાં ડૉક્ટરો પણ આવી જાય, બધા ક્ષેત્રના એ બધા હસતા હોવા જોઈએ, પણ ધર્મક્ષેત્રમાં રહેલો ધાર્મિક નેતા પણ હસતો જ હોય. અમારે રામાયણમાં રામ જ્યારે બોલે તો પહેલા હસે અને પછી બોલે, પહેલા મુસ્કુરાહટ પછી મુખરતા, મુસ્કુરાહટ પહેલા મુખરતા નહીં. રામાયણમાં ભરદ્વાજ નામના એક પરમ ઋષિએ જ્યારે યાજ્ઞવલ્ક નામના ઉપનિષદનો એક મહાન તપસ્વી અને સંપદાવાન ઋષિ, બધી રીતે સંપદાવાન, એને જ્યારે પૂછ્યું કે રામ તત્વ શું, તો તુલસીએ લખવું પડ્યું, જાગ બલિક બોલે મુસુકાઈ, પહેલા મુસ્કુરાય, પહેલા હસ. ધાર્મિક નેતા હસતો હોવો જોઈએ. ધર્મને ગંભીર ન કરી દેવા. આપણે ત્યાં ધાર્મિક જગત બહુ ગંભીર થઈ ગયું, મને બહુ મુશ્કેલી પડે, મુશ્કેલીનો મને આનંદ છે, કોઈ શિકાયત નથી, કોઈ ફરિયાદ નથી, કોઈ દુઃખ નથી, પણ આનંદ એટલા માટે કે હું હસું, હું પ્રસન્ન રહું, વ્યાસપીઠ ઉપર પ્રસન્ન રહું, આમનામ પ્રસન્ન. હમણાં જયભાઈ કહ્યું ને કે ઘણા લોકોને એ જ તકલીફ હોય કે આ લોકો પ્રસન્ન કેમ રહે. એટલે ઘણા લોકોને નથી ભાવતું, ધર્મ જગતને નથી ભાવતું, એ એમ કહે છે કે બાપુ તો હસ્યા જ કરે, બધાને હસાવ્યા જ કરે, આવી તો કંઈ કથા હોય. કારણ કે લોકો સહન નથી કરતા. મારી દ્રષ્ટિએ આધ્યાત્મિક વ્યક્તિ, ધાર્મિક વ્યક્તિ હસતો હોવો. આ સમાજે કંઈ ગુનો નથી કર્યો કે મોઢા ચડાવીને આપણે ત્રણ ત્રણ કલાક એની સામે બેસી અને કંઈ ભૂલો કરી. અમારે તો વિનુભાઈ મહેતા એમ કહેતા કે મારું જો ચાલે તો તમે જે કથા કરો છો છ છ કલાક ધાર્મિક, અને ટીવીમાં કાંઈ પણ ખોલો ને એક ને એક કોક તો હોય જ, કથા ચાલતી હોય કોઈ, બરાબર, અમે બધા હોઈએ જ, ગમે ત્યાં આ ફેરવો તો બીજો હોય, ત્રીજો હોય, જે હોય બધા આવતા, તમને બધાને જો મારું ચાલે એક હારે
ભરદરીય સ્ટીમરમાં પૂરી દઈ અને દરિયે લઈ જાઓ, અને પછી તમારા સિવાય કોઈ નહીં ત્યાં. તમને ફળાહાર આપીએ, જમવાનું આપીએ, તમને ચાંદીના ગ્લાસમાં પાણી પાઈએ, ચા પીએ, તમને બધું તમારા જે જે બધા ઓલા હોય આપીએ, પણ તમને એક જ સજા કે તમે 100 જણા બધા પ્રવચન કરનારા હો ધાર્મિક, એમાં 1 જણો 3 બોલે 99 હા પડે, એ જ તમારી સજા છે. ત્યારે તમને ખબર પડે કે આ લોકો કેટલા દુઃખી થાય છે. અને એમાંય મોઢું બગાડીને તમે તો નરકમાં પડશો ને, તમે તો પાપી. અરે પણ શું આજર્યું છે આ? આમ જો મારા તમારા હાથમાં નરકના કમાડની પેલું અને સ્વર્ગના કમાડનું પેલું હોય તો સાહેબ કોઈ કઈ કરે જ નહીં. બાપ, હસતા રહો, પ્રસન્ન રહો, પ્રસન્ન ચિતે પરમાત્મ દર્શન. અને શરીરના વિજ્ઞાન માટે ડોક્ટરો કહી શકે, હું કહી ન શકું, અને અધિકાર ચેષ્ટા. અને સાહેબનું વાક્ય મને અંકિતે પણ દોરાવ્યું. અમે બધા એક સાથે આમ વાહ પુકારી ગયા. એને કહ્યું કે હું વિશ્વાસ મૂકવા જેવું માણસ છું. ગુણવંત સાહેબ પણ જાત ભણીની જાત્રામાં છેલ્લે છેલ્લે એમ લખ્યું કે હું એ કાંઈ આમ નાખી દેવા જેવા માણસ નથી, મને કંઈક તમે ભરોસો કરો, એવું એવું ગુણવંતભાઈએ પણ કહ્યું. સાહેબ, ભોજ સાહેબ આવ્યા તલગા જિલ્લા, મને કે બાપુ અમે આવી બધી એક પ્રોગ્રામ માટે આવેલા, પછી બેઠા બધું એમણે સમજાવ્યું. એટલે હું તો, મને તો કોઈ કવિ મળે ને એટલે હું એને સાંભળું, પછી બધી વાત કાપીને કહું કે કવિતા સાંભળાવું ને ભાઈ, કહું બહુ શું કહ્યું. મને તો કોઈ શાયરનો ફોન આવે એટલે વાત સાંભળી લઉં એને, શું કામ, પછી તરત જ કહું કે એકાદ શેર સંભળાવું. આ મારું નિયમ, કંઈક કંઈક મને સંભળાવો. એ મેં ડૉક્ટર સાહેબને કહ્યું કે આપ આવ્યા છો, અહીંયા 25-30 જણા બેઠા છે, તમારો સાંજનો કાર્યક્રમ છે, એમાં કદાચ હું ન આવી શકું મારા બીજા કામને લીધે, પણ અહીંયા જ અત્યારે હું ફ્રેમે. અને એ જ સરળતાથી, એ જ પ્રસન્ન ચિત્ત એમણે જે 1/2 કલાક કાર્યક્રમ આપ્યો છે, એ જે હમણાં હસાવવાની વાત કરતા હતા, એમણે જુદા જુદા દર્દો વિશેની વાત કરી, અને સાહેબ એટલું સરસ વાતાવરણ હળવું કર્યું. માણસ હશે તો હું બીજું તો કંઈ ન કહી શકું, પણ જમવાના આપણે ત્યાં 6 રસ છે, જેને ખટરસ કહીએ છીએ, અને એ 6 રસની યોગ્ય માત્રા હોય તો લોકો એમ કહે છે કે સ્વાદ પણ રહે અને સ્વાસ્થ્ય પણ રહે. માત્રા બરાબર હોવી જોઈએ તો સ્વાદ પણ જળવાઈ રહે આપણું અને સ્વાસ્થ્ય પણ સચવાઈ રહે, એ વધારે ડૉક્ટર સાહેબ કહે છે. પણ સાહિત્યના 9 રસ છે. એ 9 રસમાં આ પ્રોગ્રામમાં આવ્યો છું એટલે એ વિશે તો બોલવું જ જોઈએ, પણ કારણ વગર હું શબ્દ ના વાપરું સાહેબ, કારણ કે મને શબ્દની કિંમત છે, મારો દેવતા શબ્દ છે. રામને હું પૂછું તો શબ્દ જ મારા પૂછું છું સાહેબ, મારો ઉચ્ચારિત શબ્દ છે, લેખિત શબ્દ મારી પાસે નથી પણ ઉચ્ચારિત શબ્દ છે. આ ઘણા લોકો એમ માને છે કે બાપુ હવે છાપામાં લખવા માંડે એ સારું થયું. ડાયા માણસો મને પૂછે તમે કોલમ લખવા, એટલે મેં હું નથી કોલમ લખતો, મને લખતા આવડતું નથી, હું છાપાવાળા મારી પાસે માંગણી કરે એટલે આ પાડી દઉં, કારણ કે મારે તો જોતું નથી. કહું કે તમે, હું બોલ્યો હું કેસેટ ઉપરથી, તમે એડિટ કરીને તમારે જે કંઈ લખવું હોય મારી કથામાંથી ઉપયોગી હોય એ તમે લખો, કોઈ સંપાદન કરે તો સંકલન કરે, બાકી હું લખતો નથી સાહેબ, મને લખતા આવડે જ નહીં. એક માણસને કોઈ કીધું કે તને વાંચતા આવડે કે નહીં, તો કે લખતા આવડે. મને સાહેબ લખતા ન આવડે, એ મારું આ સાહિત્ય કારણે. આમ તો કોઈને કાગળનો જવાબ લખતો નથી, ફોન કરો બહુ મહત્વનું, બાકી પહેલાં બહુ જવાબો આપતો, પણ અમે સાહિત્યકારોને તો ટપાલ લખવું, કારણ કે રસવાઈ દીર્ઘની ભૂલ કાઢે, ભગવદ્ ગોમંડળ કાઢે, આ બાપુ અહીંયા આ શબ્દ હું કામ ગાવી, આવું કારણ વગરની હું કામ વોરવી, એના કરતાં હું ફોન કરી દઉં. એટલે મને હું લખતો નથી કે કોઈ પણ અખબારને મારી કથાની કેસેટ કે મારા કથાના પુસ્તકો છપાયા હોય એમાંથી કંઈ લઈ અને લોકો સુધી પહોંચાડવું હોય તો મારે તો કંઈ 1 પૈસો ક્યાંયથી લેવાનું નથી, બધાને છૂટ આપું છું,
એટલે કોઈક લખે છે, હું કઈ લખતો નથી. ઘણા એમ માને છે કે બાપુ પ્રથમ પૈસા નથી લેતા ને એટલે કોલમ શરૂ કરી લેલા, પણ શું તમે ઉપાડો લીધો છે? હવે મારે કોલમ લખીને પૈસા લેવાય તો કથામાં ભાઈ સાહેબ આજ એવી પ્રેક્ટિસ હાલે છે બધાની કે તમે વાત મૂકી દે સાહેબ, અમે કઈ ઓછા મોંઘા નથી. એવું છે, પણ મારે આપને એ કહેવું છે કે નવરસ સાહિત્ય, હવે સાહેબ આપ એના નિષ્ણાત છો, આપ એને મૂલવજો. તમે સાહેબ હું બધું એક એકને આમ પાંચીએ પાંચીએ તેલ નહીં નાખી શકું, સમયનો પણ સવાલ છે, પણ તમારામાં હાસ્ય રસ હોય ને તો એની મેળાએ શ્રૃંગાર રસ ઉત્પન્ન થાય. પ્રમાણ જગતગુરુ આચાર્ય ચરણ વલ્લભાચાર્ય, હું પ્રમાણ આપું તો હજી બરાબર નકળ એક અધિકારી અવતારી પુરુષ જગતગુરુ આચાર્ય ચરણ વલ્લભાચાર્ય કહે ભગવાન કૃષ્ણ બહુ સુંદર છે કારણ કે હસિતમ મધુરમ, એ હસે છે, હાસ્ય રસ શ્રૃંગાર રસનો જન્મ કરે. તમે જોજો કોઈ પણ બેન દીકરી, કોઈ પણ ભાઈ, કોઈ છોકરો, કોઈ વૃદ્ધ, એની મર્યાદામાં સાચું હસે ને એ બહુ રૂપાળું લાગે. હાસ્ય રસમાં તાકાત છે શ્રૃંગાર રસ પેદા કરો. એટલું જ નહીં સાહેબ, કોઈ કેવી રીતનું હસે તો એમાંથી વિભત્સ રસ પેદા કરો, આપણને ફની લાગે, કેવા વાત કર, એમાંથી વિભત્સ રસ પેદા થાય. કોક એવું હશે સાહેબ, એવી રીતે હસી હસીને આપણા ખભા ઉપર હાથ મૂકી આપણને ઢાઢસ આપે, હસતો જાય, હિંમત આપે અને સામેના માણસમાં વીર રસ પેદા કરે, છલાંગ મારવા તૈયાર થઈ જાય માણસ. આખો વાનર સેના સાહેબ, કોણ જાય લંકામાં, કોણ સીતાની શોધ લાવે, અવધિ પૂરી થવાની તૈયારી. અને એ વખતે હસતા 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 મુસ્કુરાતા મુસ્કુરાતા એક વયોવૃદ્ધ જામવંતે હનુમાનજી જેવા યુવાનના ખભા ઉપર હાથ મૂકીને કીધું કે હનુમાન તું આ કરી શકે, રામ કાજ લગી તવ અવતારા. એ હસતા હસતા અડાડેલો હાથ હનુમાનમાં વીર રસનો જન્મ કરી ગયો. એવી ગર્જના કરી હનુમાનજીએ કે એક લીલા માત્રમાં સમુદ્રને ગાયની ખરીને કૂદતા વાર ન લાગે, ગામડામાં ગાયની ખરીનો ખાડો પડે અને એને તમે કૂદી જાઓ એટલી વાર દરિયાનો હાસ્ય રસમાંથી વીર રસ પ્રગટી શકે, હાસ્ય રસમાંથી શ્રૃંગાર રસ પ્રગટી શકે. સાહેબ માં હસે એમાંથી વાત્સલ્ય રસ મળી જાય. પોતાના બાળકને ખોળામાં, બાળકને ખબર નથી પણ માથા ઉપર ટેરવા ફરતા જાય અને આમ એ ગાતી જાય, હસતી હસતી ગાતી જાય, હુલુલુલુલુ કરતી હોય, એ જે કરતી. અમારે આ બાળકના હલરડા, અમારે ઈશ્વરભાઈ દ્વારકાવાળો બાળ નિષ્ઠા, એણે બહુ સરસ અમારે અસ્મિતા પર્વમાં એક વખત વાત કરી કે હલરડાઓ એટલા માટે છે કે તમે હિંચકો નાખો બાળકને, આ એટલે ઓલું બાળક એ બોલે આ, વળી પાછા તમે બોલે હા હા, એટલે એ ટોનમાં બાળક બોલે હા હા. પછી બાળક નામ થાય કે હરીફાઈ ક્યાં સુધી કરવી, એના કરતા હુઈ જાવું ક્યાં સુધી આ સ્પર્ધા મારે અને મારી માનવ નહીં પહોંચી શકું, પણ એમાં વાત્સલ્ય રસનો જન્મ થાય, આપણી સંવેદનાને ઢંઢોળી નાખે છે. કેવા, અને આપણે ત્યાં બધા જ હાસ્યના વિદ્વાનો એવું માને છે કે જે અંદરથી બહુ રડ્યા હશે એ જ બીજાને હસાવી શકતા હશે, ત્યાં કરુણ રસનો ઉદ્ભવ. એટલે હું મારી રીતે જ્યારે વિચારું આ સાહિત્યિક રસમાં, ત્યારે એકમાત્ર રસ હાસ્ય રસ એવો છે કે જે નવે નવ રસને પ્રદીપ્ત કરે. હાસ્ય રસ શાંત રસને જન્મ આપે છે. તમે મીઠું મીઠું મુસ્કુરાટ કરતા હો સાહેબ, ત્યારે તમને એમ લાગે કે આખું અસ્તિત્વ એકલા હો, બીજાની જરૂર ન પડે. તમે એકલા એકલા ખાલી કાચની સામે લટકા કરતા હોય એ નહીં, એકલા શંકરાચાર્યની રીતે એકાંતે સુખમ હસ્યતામ, એકલા એકલા, કારણ કે આપણું એકાંત આપણે સાચવી શક્યા નથી સાહેબ. એકાંતનું બહુ મહત્વ છે. એક શેર સંભળાવું તમને, મેં અપની તનહાઈ મેં ભી જુદા હોને સે કરતા, મારી એકાંતમાં પણ મને એમ થાય કે હું ક્યાંક જુદો પડી જઉં, મારું એકાંત જતું રહેશે તો શું. મેં અપની તનહાઈને ભી જુદા હોને સે ડરતા હું, અભી તુઝકો પાના બાકી હૈ ઓર ખોને સે ડરતા.
હજી તને મેળતો નથી, પણ મને એમ થાય કે કેમ જતો રહેશે તો કોક ઉપાડી જશે તો. પણ મેરી આંખો કી પલકો મેં એક તસવીર રહેતી હૈ, મેરી આંખો કી પલકો મેં એક તસવીર રહેતી હૈ, ન ધુંધલા જાય ઉસકે રંગ ઇસલીએ રોને સે ડરતા હૈ. ના રંગ બગડી ન જાય એટલા માટે હું રોવાથી ડરું છું. સાહેબ એક હાસ્ય રસ શાંત રસનું સર્જન કરે. ત્યારે પહોંચી ગયેલો બુદ્ધ પુરુષ એકાંતમાં બેઠો હોય ત્યારે એના મુખ ચહેરા ઉપર એક એક પ્યાર ભરી મુસ્કુરાહટ હોય અને જગતને ગોતવો પડ્યો, લાફિંગ બુદ્ધા લાવવો પડ્યો. સાહેબ જે બુદ્ધના આદેશોથી દેશનાઓથી સમજા ન સમજા લોકો બધા ગંભીર બની ગયા હતા, અને એક સમય પાછું ચક્ર એવું ફર્યું કે સમાજને લાફિંગ બુદ્ધાનું સર્જન કોઈ પણ રીતે કરવું. આ નડિયાદની બાજુમાં તમે આમાં આગળ નીકળો ત્યાં એક હસતા મહાવીરનું મંદિર છે. મહાવીરને હસે એના અનુયાયીઓને હસાવવા મુશ્કેલ છે, બહુ મુશ્કેલ. એટલે એના અનુયાયી કોમ માટે નથી કે જે હોય એને હું આવી જાઉં, મહાવીરને બહુ માનવું છે, મુશ્કેલ છે. સાહેબ હસતા મહાવીર, હું ગૌ રાજી થયો, ગાડીમાંથી ઉતરીને દર્શન કરવા ગયો. કે મહાવીર હસતા હોય એ સમાજની માંગ છે, બુદ્ધ હસતા હોય સમાજની માંગ છે, રામાનુજ હસે, રામાનંદ હસે, કબીરો હસે, તુલસી હસે, મીરા હસે. નાથ કહે મીરા ભઈ બાવરી, સાસ કહે કુલ નાસી, પણ મીરા તો કહે હું તો હાંસી રહ્યો, હું તો હસું છું, હું તો મુસ્કુરાઉં છું. અને નૃત્યને અને મુસ્કુરાટને બહુ સંબંધ છે સાહેબ. અને સાહેબ મુસ્કુરાતી એક નૃત્યની અદાકારા નવે નવ રસના સર્જન કરી શકતી હોય છે પોતાની મુદ્રાઓ દ્વારા. એટલે મારા માટે હાસ્ય એ બધા જ રસનો ક્યાંક મોટે ભાગે સ્થાયી ભાવ છે. એમાંથી આ બધા રસો. એટલે ડૉક્ટર સાહેબ તમે આહારની વાત તો સમજાવો છો ખટરસની, પણ તમે સાહિત્યના નવ રસને પણ પરોક્ષ યા તો અપરોક્ષ રીતે પ્રસ્થાપિત કરવા. એક આટલા વર્ષનો યુવાન, પેલો યુવાન દોષો જે આપણો નવલકથા કઈ ગોવર્ધન સરસ્વતી ચંદ્ર એવી એક વ્યક્તિ, અને એમણે કીધું કે બાપુને ખરાબ ન લાગે તો મને શું કામ ખરાબ લાગે, બાપ એક હોય બાર નહીં. એટલે હું બધાને હું ટૂંકી ટૂંકથી જાય એવું ઈચ્છું છું, મારો ધંધો આ છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. આ ભારતી વૈશ્વિક પરિવારો માટે ચિંતા કરનારા યુગ પુરુષોની આ પ્રાર્થના છે. બાપ ઘણું જીવો, લાંબુ જીવો, અને અમને કંઈ ચાવી આપી દો, અમારે મરવું જ નથી. હકીકતમાં મારે તો ઉતાવળ છે, તમે થાકી ગયા હોય ઉતાવળ કરો તો તમારો રામ જાણે. મરવું છે અત્યારે આ 21મી સદી તો જીવવા જેવી, આવો સતજુગે સતજુગમાં આટલું, સતજુગમાં કાવા દાવા ઓછા નહોતા, પણ ઓલું સતની પાછળ બધું ઢંકાઈ રાખ્યું, કવચમાં કાયરતા છુપાઈ, ઉપર હતા કવચો અને અંદર હતી કાયરતા. સાહેબ ત્રેતા યુગમાં કઈ કાવા દાવા ઓછા નહોતા, અને દ્વાપરમાં તે કૃષ્ણને ખબર છે કેવું કહેવામાંથી નીકળ્યું, અને કળિયુગમાં કદાચ માત્રામાં વધારે હશે પણ આપણને કોઠે પડી ગયું છે, આપણે કઈ ઓછા છીએ, અમને એટલા કાવા દેવા હોય નહીં, મર્દ પાછો ન પડે. પણ 21મી સદીનો કળિયુગ જીવવા જેવો છે, હજી કળિયુગ કલી છે, એને યોગ્ય પ્રકાશ મળશે તો એ ખીલશે, એની એક એક પાંખડીઓ ખીલશે, હજી તો જીવવા જેવો. એટલે કંટાળતાના ઘણા માણસો તો બસ મરી ગયા, મરી ગયા, બસમાં જગ્યા ન મળતો તો મરી ગયો, ટિકિટનું રિઝર્વેશન ન થાય તો મરી ગયો, સમયસર ખાવાનું ન મળે તો મરી ગયો, સ્વાદ ન આવે એવું શાક ન થયું તો મરી ગયો. હવે નક્કી કરવું પડશે, ડૉક્ટર સાહેબને બોલાવવા પડશે કે તું જીવે છે કે હકીકતમાં મરી ગયો, નક્કી કરવું. આવી વાત જ ન બોલો, મરવાનું શું કામ છે. સાહેબે કહ્યું 112 વર્ષ જીવું, 112 કીધા ને સર, અમે બધા ઈચ્છીએ સર, કારણ કે તમારા 112 વર્ષ જીવવા માટે અમારે જીવવું પડશે. અને ત્યાં પહોંચો તો મને બોલાવજો સાહેબ, આ તો આપણે ફંક્શન કરશું, અને આ કર્ણાવતી ક્લબમાં કહી દઉં ગિરીશભાઈ,
અંકિતે હોય, જયભાઈ હોય, મનુભાઈ હોય, અને તમે તો હો જ. જ્યાં હોય મેળો ને રામદાસ ભેળો. બાપ ધનુજીઓ, મારા બાપ, આપે લોકોને હસતા કર્યા છે. ટૂંકમાં એટલું જ કહું કે તમે મનોરંજન પણ આપ્યું છે, તનોરંજન પણ આપ્યું છે, અને ધનોરંજન પણ. તન, મન અને ધનથી તમે વપરાયા છો. પ્રેક્ટિસ છોડી દીધી સાહેબ, એટલી મોટી મન. તે દિવસે મને બધું કીધું, બાપુ આટલા વખતથી પ્રેક્ટિસ છોડી દીધી. કેવલ મને ગમે ત્યારે ફોન કરો, હું તમને, હું જ મળું, આવી તો ખુલ્લી જાહેરાત કરું. એટલે તનોરંજન, શરીરનું રંજન, શરીરનું આરોગ્ય રહે, મનોરંજન પણ વચ્ચે વચ્ચે કરાવતા, અને ધનોરંજન, આપણા રૂપિયાને તાવ ન આવે. કારણ કે નહીતર આપણે ડૉક્ટરોને આપવા જઈએ ત્યારે તાવ આવે છે રૂપિયાને, રૂપિયાને તાવ આવે. આ ધનને તંદુરસ્ત કરનારો માણસ, તનને તંદુરસ્ત કરનારો માણસ, અને મનને તંદુરસ્ત કરનારો માણસ, એને આટલી ક્લબો ખોલવી છે. ભગવાન એના મનોરથોને બધાના પરમહિતમાં હોય એવી રીતે સફળ કરે એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું. બાકી મેં જયભાઈને તો મારા સ્વાર્થ માટે કીધું હતું, જયભાઈ થોડુંક વધારે બોલજો, મારે કાંઈ મોડું થતું નથી, પણ મને કોઈ કહેતું નથી કે વધારે. બાપ, નહીં નહીં, હું જાણું છું તમે કેટલા, પણ છેલ્લે એટલે જ એટલું જ કહું કે દિલ કે શકુન કે લીએ એહતરામ કરું, દિલ કે શકુન કે લીએ એહતરામ કરું, ઓર આપ જરા નજર ઉઠાઓ તો ફિર સલામ કરું. અરે ક્યા વાત હે, દિલ કે શકુન કે લીએ એહતરામ કરું, આપ નજર ઉઠાઓ તો ફિર સલામ કરું, મેં નશે મેં હું, આપ મશવરા દીજે કહાં સે શરૂ કરું, કહાં તમામ કરું. બાપુ જ્યારે મસ્ત થઈને બોલ્યા ત્યારે મને એટલું જ એક જ વાક્ય કહેવું છે કે બાપુ બોલતા હતા ત્યારે એવી અનુભૂતિ થઈ કે જાણે માણસના મંદિરમાં ઈશ્વરે દીવો કર્યો હોય. મિત્રો, અમદાવાદની સર્વે લાફિંગ ક્લબ વતી ડૉક્ટર મુકુંદ મહેતાનું આપણે સન્માન કરવું છે. સમય ખૂબ થઈ ગયો છે એટલે એ સન્માનની બધી જ વિગતો વાંચતો નથી, પણ લાફિંગ ક્લબના સ્નેહીઓ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવવા માગે છે. હું પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે બધી જ લાફિંગ ક્લબ વતી ડૉક્ટર મુકુંદ મહેતાનું સન્માન કરીએ આપણે. મિત્રો, આજે આ પુસ્તક આમ 200 રૂપિયાની કિંમતનું છે. અહીંયા આવેલા બધાને એક નમ્ર વિનંતી કે આ ફિટનેસ માટે બહુ જ સારું અને પ્રસન્નકર સરળ ભાષામાં શૈલીમાં લખાયેલું પુસ્તક છે. ખાસ આજે 150 રૂપિયામાં એ ઉપલબ્ધ છે. જેને લેવું હોય એ બહાર કાઉન્ટર ઉપરથી અવેલેબલ છે. મિત્રો, એક આપ સૌને એક નમ્ર વિનંતી છે કે એક સરસ વાતાવરણમાં આપણે બધા જ બેઠા છીએ. ડૉક્ટર મુકેશ ધોળકિયાને વિનંતી કે તેઓ પ્રસંગોચિત 2 મિનિટ વાત કરે. કે બાપુ એક વખત બોલી લે પછી અમારે બોલવાનું ન હોય, હું ખૂબ આભાર માનું છું. હવે કંઈ બોલવાનું બાકી નથી રહેતું. થેન્ક યુ. આ કાર્યક્રમને અહીંયા સંપન્ન થયેલો જાહેર કરીએ છીએ. કાનના જમણવાર પછી જીભનો જમણવાર તમારી રાહ જોવે છે, એને લાભ આપજો. શુભરાત્રી. વધારે નહીં બોલતા આપણે ફાઇન્ડ યોર ફિટનેસ પુસ્તકનું અને સોવેનિયરનું વિમોચન કરીશું. હું વિનંતી કરીશ પ્રિય મુરારી બાપુને કે આ પુસ્તક અને સોવેનિયરનું વિમોચન કરે.
અને હવે સોવેનિયરનું વિમોચન કરીશું.